જય શ્રી કૃષ્ણ. સત્સંગ રસિકો, આપણી ચેનલ સત્સંગની મોજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આત્મીય સત્સંગ રસિકો, આ વિડિયોમાં આપણે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના અનન્ય સેવક જે આગ્રામાં રહેતા તે જીવદાસ સુરી ક્ષત્રિયનો વાર્તા પ્રસંગ સાંભળશું. સત્સંગ રસિકો, જીવદાસ લીલામાં શ્રી યમુનાજીના સખી છે, એનું નામ છે શ્યામા. એ શ્યામાને પાંચ સખીઓ છે, તેમાંના કાવેરી સખી અહીં પુરુષોત્તમ દાસ થયા, મનોહર સખી અહીં છબીલદાસ થયા, હીરા સખી એ કૃષ્ણદાસ થયા, છબીધામા સખી હરજી થયા અને મંજુકી સખી અત્રે મથુરામલ્લા થયા. આ છ જણાએ જે રીતિથી શ્રી લાડલેશની સેવા કરી તથા લીલામાં પ્રાપ્ત થયા તે પ્રકાર કહેવામાં આવે છે. વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરીને શેર કરશો. આત્મીય સત્સંગ રસિકો, જીવદાસ સુરી ક્ષત્રિયને માથે શ્રી આચાર્યજીએ લાડલેશજીને પધરાવ્યા અને જે આગ્રામાં આવ્યા. પ્રાતઃકાળથી સાયંકાળ સુધી મન લગાવી અને તનુજા અને વિતજા માનસી સેવા કરી પછી અનુસર કરતા તેમનો દેહ છૂટ્યો. લાડલેશજીએ માત્ર 4 પ્રહર જીવદાસ પાસે સેવા લીધી, કારણ કે જીવદાસ શ્રેષ્ઠ અધિકારી છે. તેઓ લીલામાં મગ્ન થયા, લૌકિક વૈદિક કંઈ પણ જોયું નહીં. સત્સંગ રસિકો, જીવદાસ ના 2 પુત્રો હતા, પુરુષોત્તમ દાસ અને છબીલદાસ. એમણે કેટલાક દિવસો સુધી સેવા કરી, એ બંને ભાઈઓને કોઈ સંતતિ થઈ નહીં, કેમ કે જીવદાસ નો દેહ છૂટ્યા પછી એ બંને બંધુઓએ લૌકિકમાં વ્યવહાર છોડી અને શ્રી ઠાકોરજીમાં મન પરોવીને સેવા કરી. પછી જયારે જાણ્યું કે હવે દેહ છૂટશે ત્યારે એ બંને ભાઈઓના મામા કૃષ્ણદાસ ચોપડા ક્ષત્રિય હતા, તેમને માથે લાડલેશજીને પધરાવ્યા. કૃષ્ણદાસ ચોપડાએ કેટલાક દિવસ સારી રીતે સેવા કરી પછી એકવાર કોલેરા મહામારીનો રોગ આવ્યો ત્યારે કૃષ્ણદાસના સમગ્ર કુટુંબનું મૃત્યુ થયું. હવે કૃષ્ણદાસ એકલા જ રહ્યા. સત્સંગ રસિકો, કારણ એ કે કુટુંબ દૈવી ન હતું તેથી કોઈ સેવક થયા નહીં. જેટલું દૈવી દ્રવ્ય હતું તેટલું શ્રી ઠાકોરજી અંગીકાર કર્યો. જે આસુરી બાકી રહ્યું તે આગ્રામાં પઠાણે ગામ લૂટ્યું તેમાં ગયું. માત્ર કૃષ્ણદાસ તથા લાડલેશજી રહ્યા. કૃષ્ણદાસના એક મિત્ર હરજી મથુરામલ્લા હતા, તે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક હતા. કૃષ્ણદાસ તેમને ઘરે જઈ અને રહ્યા. મથુરામલ્લે 3 દિવસ સેવા કરી અને દેહ છોડી દીધો. તેમને ભગવત પ્રાપ્તિ થઈ. પછી હરજી તથા કૃષ્ણદાસે સેવા કરી. પછીથી કૃષ્ણદાસ પણ લીલામાં પ્રાપ્ત થયા. હરજીએ 1.5 વર્ષ સુધી લાડલેશજીની સેવા કરી. પછી આપ શ્રી ગોસાઈજીને ઘેર ગોકુળમાં પધાર્યા. સત્સંગ રસિકો, આમ 6 શ્રી આચાર્યજીના કૃપાપાત્ર ભગવદીય હતા, લીલા સંબંધી હતા, તે એક જન્મમાં શ્રી પ્રભુજીને પામ્યા. જીવદાસ શ્રી આચાર્યજી મહાપ્રભુજીના આવા કૃપાપાત્ર હતા તેમની વાર્તાનો કોઈ પાર આવે એમ નથી તો ક્યાં સુધી કહીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, શેર કરશો, કોમેન્ટ કરશો, ચેનલને સબસ્ક્રાઇબ કરશો. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.